નમસ્કાર વિદ્યાર્થી મિત્રો YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ધોરણ 12 ની અંદર એકાઉન્ટમાં સેલ મુનીના હિસાબો અંતર્ગત આપણે દાખલા નંબર 15 સુધીનો અભ્યાસ કરીએ ત્યાર પછી મિત્રો હવે આવે છે દાખલા નંબર 16 જોઈએ એની વિગત શું છે કે જામનગરની ધરમ મેટલ લિમિટેડ કંપનીએ રૂપિયા 10.01 એવા 8 લાખ ઇક્વિટી શેર શેર દીઠ 30 રૂપિયાના પ્રીમિયમથી બહાર પાડી આ 30 રૂપિયા પ્રીમિયમ છે મિત્રો એને અન્ડરલાઈન કરજો એક શેરની કિંમત કેટલી છે તો કે 10 રૂપિયા અને એક શેરનું પ્રીમિયમ તો કે 30 રૂપિયા એવા કેટલા શેર બહાર પાડ્યા તો કે 8 લાખ ગણતરી કરીએ મિત્રો દાખલા નંબર 16 કુલ 8 લાખ इक्विटी से 10 रुपया એટલે કે 80 લાખ 80 લાખ ઇક્વિટી શેર મૂડી બનશે શેર મૂડી 80 લાખ થઈ ગઈ 30 રૂપિયા મિત્રો પ્રીમિયમ છે એટલે 8 લાખ શેર અને 30 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ એટલે કે 8 તેરી 24 2 કરોડ 40 લાખ શું બનશે જામીનગીરી પ્રીમિયમ થશે સરવાળો કરવાનો મિત્રો 2 કરોડ 40 લાખ પ્લસ 80 લાખ એટલે થશે કુલ ટૂંકમાં 3 કરોડ 20 લાખ કેટલા થશે 3 કરોડ 20 લાખ હવે કઈ રીતે રકમ મંગાવી છે તો કે અરજી મંજૂરી અને આપી જોઈએ ભાગ માટે ત્રણ ભાગમાં રકમ દેખાયેલી છે મિત્રો અરજી મંજૂરી અને આપી તો અરજી મંજૂરી અને આખરી ત્રણ ભાગમાં વહેંચાયેલી છે અરજી વખતે 13 રૂપિયા જેમાં 10 રૂપિયા પ્રીમિયમ સહિત કીધેલા છે તો 10 રૂપિયા પ્રીમિયમના એટલે અરજીના થશે 3 રૂપિયા એ જ રીતે મંજૂરીમાં 23 રૂપિયા કીધા છે પણ 20 રૂપિયામાં શું કીધું છે પ્રીમિયમ તો 20 રૂપિયા જો પ્રીમિયમ હોય તો 3 રૂપિયા સેના હશે મંજૂરીના અને હપ્તાના 4 રૂપિયા કંપનીને કુલ કેટલી અરજીઓ મળી તો કે 8 લાખ અરજીઓ મળેલી હતી જે બધી જ મંજૂર થઈ છે ઓકે જેટલા શેર બહાર પાડ્યા એટલી જ અરજીઓ મળી છે એટલે વધારાની અરજીઓ ના મંજૂર કરવાનો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી ફરી એક વખત મિત્રો શેર બહાર પાડ્યા હતા 8 લાખ અને કુલ આપણને અરજીઓ પણ મળી 8 લાખ વધારાની અરજીઓ મળેલી નથી એટલે વધારાના શેર પરત કરવાનો કોઈ સવાલ રહેતો નથી આગળ વધારીએ મિત્રો વિપુલ કે જેને 1500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેણે મંજૂરીની રકમ ચૂકવી ન હતી તેથી તેના શેર મંજૂરી બાદ જપ્ત કરેલા છે એટલે મંજૂરીના રૂપિયા ભરેલા નથી 1500 શેર ઉપર થશે એટલે મંજૂરીમાં એક સ્ટારની નિશાની કરજો અને સ્વાભાવિક જ છે મિત્રો જે વ્યક્તિ મંજૂરીના રૂપિયા નહીં ભરે એ હપ્તાના આખરી હપ્તાના રૂપિયા ભરશે નહીં અને મંજૂરીમાં અને આખરી હપ્તામાં બંનેમાં સ્ટાર કરી નાખજો આગળ વધારીએ હેમા કે જેને 500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેણે આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી એટલે હેમા નામની વ્યક્તિએ 500 શેર લીધેલા છે અને આખરી હપ્તામાં ભર્યા નથી એટલે આખરી હપ્તામાં સ્ટાર કરી નાખજો એટલે કે મંજૂરીમાં એક સ્ટાર થયો અને આખરી હપ્તામાં બે સ્ટાર થઈ ગયા છે બરાબર સ્ટાર કે શેરની નિશાની સૂચવે છે તો કે બાકી હપ્તાની જોઈએ મિત્રો ગણતરી કરીએ અને આમ નામ પણ કરતા જઈએ સાથે સાથે તારીખ વિગત ખાતાવાની પાના નંબર ઉધાર રૂપિયા અને જમા રૂપિયા અહીં પણ આપણને તારીખ આપી છે એટલે આપણે તારીખનો બધા ક્રમ લેશે વિગત ખાતાવાની પાના નંબર ઉધાર રૂપિયા અને જમા જોઈએ મિત્રો તો અરજી વખતે કુલ અરજીઓ આપણને મળે છે 8 લાખ 8 લાખ
પછી વખત એના રૂપિયા આપણે કીધા છે 13 રૂપિયા એટલે કુલ સૌથી પહેલા તો બેંક માં રૂપિયા આવશે કેટલા આવે તો કે 8 લાખ ગુણ્યા 13 એટલે 1 કરોડ 4 લાખ 1 કરોડ 4 લાખ કંપનીના બેંક ખાતામાં કેટલા રૂપિયા આવશે બેંક માં રૂપિયા આવે તો ઓધા બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા બેંક ખાતે ઉધાર રૂપિયા 1 કરોડ 4 લાખ 13 ઇક્વિટી શેર અરજી ખાતે જમા 1 કરોડ 4 લાખ બાપજ શું લખી શકાય મિત્રો ઇક્વિટી શેર અરજીના નાણા મળ્યા તેના હવે મિત્રો આ અરજીના જે રૂપિયા મળ્યા છે એમાં કઈ રકમ સમાયેલી છે તો કે બે રકમ છે એક અરજી વખતેની શેર મૂડી અને બીજું જામીનગીરી પ્રીમિયમ તો અહીં આ 1 કરોડ 4 લાખ આપણે બે ભાગમાં વહેંચી શકશે એક આપણી શેર મૂડી અને બીજો આવશે જામીનગીરી પ્રીમિયમ તો જોઈએ મિત્રો 8 લાખ શેર છે અને પ્રીમિયમ ના આપણે રૂપિયા 10 કાઢના છે એટલે 3 રૂપિયા 3 રૂપિયા એટલે આપણી શેર મૂડી જોવા જાય છે 8 23 24 એટલે કે 24 લાખ રૂપિયાની શેર મૂડી બનશે મિત્રો જામીનગીરી પ્રીમિયમ ની વાત કરીએ તો કે 8 લાખ શેર છે અને 10 રૂપિયા છે એટલે 80 લાખ રૂપિયાનું પ્રીમિયમ બનશે જામીનગીરી પ્રીમિયમ એ કંપની માટે શું છે તો કે મૂડી નફો અને શેર મૂડી છે એટલે ભંડોળ એટલે પણ જમા થશે અને એની સામે અરજીનું ખાતું શું થઈ જશે બંધ એટલે કે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા 24 લાખ તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 80 લાખ ક્રમ નંબર 2 ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 1 કરોડ 4 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 24 લાખ તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 80 બાબત જે શું લખી શકાય મિત્રો ઇક્વિટી શેર અરજીનું ખાતું બંધ કર્યું તે અરજીની બે આપણે થઈ છે મિત્રો ત્યાર પછી આવી છે હવે મંજૂરી તો આપણા શેર પણ બહાર પડ્યા છે એટલે મંજૂર કરેલા છે 8 લાખ અને મંજૂરીની રકમ મંગાવેલી છે આપણે 23 રૂપિયા લેખે કુલ પ્રીમિયમ સહિત કુલ કંપનીનું લેણું સૌથી પહેલા થાય કેટલું પ્રીમિયમ ના 20 રૂપિયા અને મંજૂરીની શેર મૂડીના 3 રૂપિયા ટોટલ 23 રૂપિયા લેખે લેણું કંપનીનું કેટલું બને છે 8 લાખ શેર ગુણ્યા 23 રૂપિયા એટલે કે 1 કરોડ 84 લાખ 1 કરોડ 84 લાખ રૂપિયાનું કંપની શું થાય છે લેણું પણ મિત્રો આ જે લેણું થયું છે શેનું શેનું થયું છે તો કે એક મંજૂરીની શેર મૂડી બીજું જામીનગીરી પ્રીમિયમ બે ભાગમાં આપણે વહેંચીએ મિત્રો શેર મૂડી અને જામીનગીરી પ્રીમિયમ તો શેર મૂડી 8 લાખ ગુણ્યા 3 એટલે કે 8 તેરી 24 લાખ રૂપિયાની શેર મૂડી અને પ્રીમિયમ ની વાત કરીએ તો 8 લાખ ગુણ્યા 20 એટલે કે 1 કરોડ 60 લાખ 1 કરોડ 60 લાખ રૂપિયા શું થઈ ગયું મિત્રો જામીનગીરી પ્રીમિયમ આમાં શું થશે મિત્રો સૌથી પહેલા લેણું શેનું થયું કે મંજૂરી લેણાની બાકી ઉધાર હશે એટલે મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા તે
જામીનગીરી પ્રીમિયમ ખાતે ક્રમ નંબર 3 ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર રૂપિયા 24 લાખ તે સોરી 1 કરોડ 84 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 24 લાખ તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 1 કરોડ 60 લાખ બાબત જે શું લખે છે મિત્રો કે ઇક્વિટી શેર મંજૂરીનું પ્રીમિયમ સહિત લેણું થયું તેના ત્યાર પછી મિત્રો ક્રમ નંબર 4 હવે મંજૂરીના રૂપિયા આપણને મળી ગયા છે મંજૂરીનું લેણું શું છે જે મળશે એ ક્યાં ખાતામાં આવશે તો કે બેંકમાં બેંકમાં કે કરી દેવાય છે એ જોઈએ કરોડ બનેનો સરવાળો એટલે કે 1 કરોડ 84 લાખ બરાબર હવે એમાં બાકી એક સ્ટાર્ટ કરેલો છે એટલે બાકી એક છે કેટલા શેરનો છે તો કે 1500 શેરનો બરાબર એટલે કે બાકી હવે 1500 × 23 મંજૂરી સહિત ની રકમ ની ભરેલી હોય હિસાબ કરીએ મિત્રો 1500 × 23 એટલે કે 34500 રૂપિયા નો શું થઈ ગયું મિત્રો બાકી હપ્તો જે 184000 માંથી બાદ કરી નાખ્યા 184 1 કરોડ 84 લાખ માંથી બાદ કરો એટલે કે 1 કરોડ 83 લાખ 65500 આટલા કંપનીના બેંક ખાતામાં રૂપિયા આવશે બેંકમાં આવે તો ઉધાર બાકી એક તો કંપનીનું શું છે લેણું અને બાકી એકતા ખાતે પણ ઉધાર અને મંજૂરીનું ખાતું બંધ થઈ જાય મંજૂરી નિજી આમદમાં ઉધાર છે એને શું કહી દેવાની જમા આખી આમદ શું થઈ બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા જોઈએ મિત્રો બેંક ખાતે ઉધાર રૂપિયા 1 કરોડ 83 લાખ 65500 બાકી હપ્તા ખાતે ઉધાર રૂપિયા 34500 તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા 1 કરોડ 84 લાખ બાબત જે શું લખી શકાય મિત્રો ઇક્વિટી શેર મંજૂરીના રૂપિયા મળ્યા ન તેના ત્યાર પછી આખરે એક તો મિત્રો આપણા કુલ શેર છે 8 લાખ અને હપ્તા વખતે આપણે રૂપિયા મૂક્યા છે 4 એમાં પ્રીમિયમ છે નહીં બરાબર 32 લાખ રૂપિયાનું સૌથી પહેલા તો શું થયું લેણું થાય છે અને લેણાની બાકી એવી હોય તો કે ઉધાર પણ શેનું લેણું હતું તો કે આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 3 નંબર 5 ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર રૂપિયા 32 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 32 લાખ બાબત જે શું લખી શકાય મિત્રો કે ઇક્વિટી શેર આખરી હપ્તાનું લેણું થયું તેના હવે મિત્રો આખરી હપ્તામાં કેટલા સ્ટાર હતા તો કે 2 એક મંજૂરીમાં રૂપિયા નથી ભરેલા આખરી હપ્તાને નહીં ભરેલા 1500 શેરના કોણ હતો એ વ્યક્તિ તો કે વિપુલ અને એમાંના આખરી હપ્તાના 500 શેર
1500 + 500 કુલ કેટલા સેટ થયા 2000 એટલે બાકી હતા ની રકમ કેટલી થશે તો કે જોઈએ 2000 સેટ ગુણ્યા 4 રૂપિયા લેકે 4 2 8 એટલે કે 8000 રૂપિયાનો બાકી હતો છે જે મળશે 32 લાખ માંથી 8000 બાદ કરવાના કોપલે વતે કેટલા તો કે 31,92,000 જે કંપનીના બેંક ખાતામાં રૂપિયા આવશે કે થા બેંકમાં આવે તો ઉધાર બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા ક્રમ નંબર 6 બેંક ખાતે ઉધાર રૂપિયા 31,92,000 બાકી હપ્તા ખાતે ઉધાર 8000 તે ઇક્વિટી શેર આખરી જમા 32 લાખ. તો મિત્રો આ રીતે શેર બહાર પાડવાની આપણે જુદી જુદી ત્રણ આંકડાનો અભ્યાસ કર્યો. આ જ દાખલામાં બે શેર હોલ્ડરના શેર જપ્ત થાય છે. એક 1500 શેર જપ્તી થાય છે, બીજું 500 શેરની જપ્તી થાય છે અને બંને જપ્તી અલગ અલગ રીતે થાય છે. એક મંજૂરી પછી જપ્તી થાય છે તો એક આખરી હપ્તા પછી. આ જપ્તીની આમનોંધ કેવી રીતે થાય અને એની ગણતરી કેવી રીતે થશે તેનો અભ્યાસ આના પછીના લેક્ચરમાં આપણે કરીશું. ત્યાં સુધી